હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું ગણપતિ બાપાને પ્રિય એવા ગોળચુરમાના લાડુ. પણ આજના લાડુ આપણે એકદમ નવી રીતે બનાવશું. આ લાડુમાં નથી તમારે મૂઠિયા વાળવાના, કે નથી તળવાના, કે નથી ભાખરી કરી અને શેકવાની, કે મિક્સર ચલાવવાનું. આ લાડુ એકદમ નવી રીતે અને ઝડપથી બની જાય એવા બનાવશું. ફ્રેન્ડ્સ, આ લાડુમાં આપણે ઘી અને ગોળનો એકદમ ઓછો ઉપયોગ કરશું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. ફ્રેન્ડ્સ, આ લાડુમાં આપણે ના મૂઠિયા તળશું, કે ના ભાખરી બનાવશું, કે ના મિક્સરનો ઉપયોગ કરશું, તો પણ એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા લાડુ તૈયાર થશે. તો લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો જાડો લોટ લીધેલો છે, જે આપણે ભાખરી માટે ઉપયોગમાં લઈએ છીએ. એ જ લોટ આપણે લાડુ માટે ઉપયોગમાં લેવાનો છે. તો ઘઉંનો લોટ એક મોટા વાસણમાં લઈ લેશું. તો આપણે લોટ મોટા વાસણમાં લઈ લીધું છે. આજે લાડુ તમને પરફેક્ટ માપ સાથે બનાવતા બતાવીશ. જો તમે પહેલી વખત લાડુ બનાવતા હશો તો પણ લાડુ તમારા પરફેક્ટ જ બનશે. તો 2 કપ ઘઉંના લોટ સામે આપણે 1/4 કપ તેલ લેશું. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. આ લાડુમાં મોણનું પ્રમાણ ખાસ રાખવાનું. મોણનું પ્રમાણ પરફેક્ટ હશે તો તમારા લાડુ પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો મોણ હાથેથી ચોળી અને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું તેલ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે અને મૂઠિયા વળતું મોણ પડવું જોઈએ. હાથેથી ભેગો કરતાં લોટ એકદમ સરસ ભેગો થઈ જાય છે. અને લોટ બાંધવા માટે અહીંયા 1/2 કપ હૂંફાળું ગરમ દૂધ લીધેલું છે. થોડું થોડું દૂધ નાખતા આપણે લોટ બાંધશું. દૂધની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. દૂધનું પ્રમાણ તમારા ઘઉંના લોટ ઉપર પણ ડિપેન્ડ રહે છે. જો તમારા ઘઉં જૂના હશે તો થોડું દૂધનું પ્રમાણ વધારે જોશે, એટલે એકસાથે દૂધ નહીં નાખી દેતા. થોડું થોડું દૂધ નાખી અને લોટ બાંધવાનો છે. અહીંયા લોટ મિક્સ કરતા તમે જોઈ શકો છો કે આપણે મુઠ્ઠીઓ વાળીએ તો આરામથી મુઠ્ઠીઓ વળી જાય છે. આ રીતના આપણો લોટ હોવો જોઈએ. જરૂર પડે તો 2 ચમચી જેટલા દૂધનો વધારે ઉપયોગ કરી લેવાનો. હવે તૈયાર થયેલા લોટમાંથી નાના નાના આપણે લુવા તૈયાર કરી લેશું. જેવી રીતના તમે ચૂરમાના લાડુ મૂઠિયા વાળીને તળો છો એવો જ આપણો લોટ તૈયાર થયેલો હોવો જોઈએ. આ રીતના આપણે લુવા તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજ સુધી તમે અનેક રીતે લાડુ જોયા હશે, પણ આજની રેસીપી આપણી એકદમ નવી છે, યુનિક છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. આ લાડુ બહુ ઓછા તેલ અને ઓછા ઘીમાં તૈયાર થશે. આ રીતે બધા લુવા તૈયાર કરી લેશું. તો અહીંયા આપણા લોટના બધા લુવા તૈયાર થઈ ગયા છે. આગળની પ્રોસેસ ગેસ પર કરશું. તો તૈયાર કરેલા લુવા આપણે બાફી લેશું, જે આપણે ઇડલી મોલ્ડમાં બાફશું. જો તમારી પાસે આ રીતના ઇડલી મોલ્ડ ના હોય તો તમે આ રીતને દૂધની ઢાંકવાની કોઈ પણ કાણાવાળી પ્લેટ ઉપર રાખી અને આ લુવા બાફી શકો છો. તો ટોટલ 10 લુવા થયેલા. તો 10 લુવા અત્યારે આપણે ઇડલી મોલ્ડમાં બાફવા માટે મૂકી દીધા છે. ઢાંકણ ઢાંકી દેશું અને 15-20 મિનિટ સુધી મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અને લુવા બાફી લેશું. તો આપણે લુવામાં બાફવા મૂક્યા એને 20 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ તો અહીંયા આપણા લુવા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને લુવા બહાર કાઢી લેશું અને લુવા ઠંડા થવા દેશું. તો અહીંયા ઠંડા થયેલા લુવા એક પ્લેટમાં લઈ લીધા છે. તો લુવાને આપણે ભૂકો કરવા માટે મિક્સરનો ઉપયોગ નહીં કરતા, આ રીતના છીણીનો ઉપયોગ કરી અને મુઠ્ઠી આપણે આ લુવામાંથી ભૂકો તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિક્સર વગર પણ આપણો લુવાનો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તો આ રીતે આપણે બધો લાડવા માટેનો ભૂકો તૈયાર કરી લેશું. તો બધો ભૂકો ચાળી અને તૈયાર કરી લીધો છે. તો અહીંયા બધો જ ભૂકો તૈયાર છે. આવા ભૂકાને એક વખત ચાળી લેશું. તો કોઈ મોટો ભાગ રહી ગયો હશે એ દૂર થઈ જશે. આ રીતે ઘસીને ચાળવાથી મોટો ભાગ રહેલો હશે એ પણ સરસ ભૂકો થઈ જશે.
તો બધો ભૂકો ચાળી અને તૈયાર કરી લીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂઠિયા તળિયા વગર પણ આપણો લાડવા માટેનો એકદમ સરસનો બેઝ તૈયાર થઈ ગયેલ છે. જો પ્રોપર તમારા લુવા બફાયેલા હશે તો આ રીતના તૈયાર થશે, બાકી થોડા કાચા રહ્યા હશે તો લોટ ચીપકતો જશે. પહેલાં જ્યારે આપણે લોટ બાંધેલો ત્યારે તમે જોઈ શકતો, જ્યારે પહેલાં આપણે લોટ બાંધેલો ત્યારે લોટ એકદમ ભેગો થઈ જતો હતો. અત્યારે તમે જોઈ શકો છો કે હાથમાં લેતા એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને મૂઠિયા આપણા પ્રોપર બફાયેલા હતા. હવે લાડુ માટેનો પાયો તૈયાર કરશું. તો ગોળનો પાયો કરવા માટે અહીં આપણે 2 કપ લોટ સામે 1/4 કપ ગોળ લીધેલો છે અને 1/4 કપ જેટલું ઘી લીધું છે. આજે લાડુ આપણે એકદમ પ્રોપર માપ સાથે કરેલા છે. જો તમે પહેલી જ વખત લાડુ બનાવતા હશો તો પણ તમારા લાડુ પરફેક્ટ તૈયાર થશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળને આપણે ઓગાળી લેશું. અહીંયા થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. તો ફ્રેન્ડ્સ, લાડુમાં તમારે ગોળનું પ્રમાણ વધારવું હોય તો વધારી શકો છો, તમારા સ્વાદ મુજબ ગોળ વધારે કે ઓછો પણ લઈ શકો છો. અને જો તમે ખાંડ નાખવા ઈચ્છતા હોય તો ગોળનું પ્રમાણ ઓછું રાખી અને થોડી ખાંડ પણ મિક્સ કરી શકો છો. તો આપણો ગોળ ઘી સાથે એકદમ સરસ સારી રીતે ઓગળી ગયો છે. અહીંયા આપણે લાડુ માટેનો પરફેક્ટ પાયો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે લાડુ માટેનો જે ભૂકો તૈયાર કરીને રાખેલો છે એ મિક્સ કરી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે. તો લાડુ બનાવવા માટેનો પરફેક્ટ બેઝ તૈયાર થઈ ગયો છે. બાકીના મસાલા હવે ઉમેરશું. ગેસ પરથી કડાઈ ઉતારી લેશું. તો લાડુને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા મેં 1/2 જાયફળ લીધેલું છે. જાયફળ છીણીને નાખી દેશું. ચમચી જેટલો એલચી પાવડર નાખશું. તમે ઈચ્છો તો એકલી એલચી કે એકલા જાયફળ પણ નાખી શકો છો. થોડી બદામની કતરણ નાખશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખશું. એ રીતે થોડા કાજુ નાખશું. ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમારી પસંદગી મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. થોડા પિસ્તા નાખશું અને કિસમિસ નાખશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તમે ઈચ્છો તો હાથેથી આ રીતે લાડુ બનાવી શકો છો. આ રીતે લાડુ બનાવી અને ઉપર ખસખસ લગાવી દેવાના. પણ હું અત્યારે આ રીતે મોલ્ડ, મારી પાસે આવો મોલ્ડ છે તો હું મોલ્ડમાં લાડુ બનાવીશ. આ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેશું અને તૈયાર કરેલા લાડુ ઉપર થોડા પિસ્તા મૂકશું અને સાઈડમાં ખસખસ લગાવી દેશું. આ જ રીતે બધા લાડુ બનાવી લેશું. તો આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. લાડુ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આટલા લાડુ બનાવવામાં આપણે 1/4 કપ તેલ અને 1/4 કપ ઘીનો ઉપયોગ કરેલો છે. તો ખૂબ જ ઓછા ઘીમાં અને ઓછા તેલમાં તૈયાર થઈ જતા નવી ટ્રીકથી બનતા લાડુ. તો મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા લાડુ તૈયાર થયેલા છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને બહુ જ ઓછી સામગ્રીમાંથી બનતા ગોળ ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.